વિદ્યાર્થીની બહેનો, આરતીબેનના શુભ સવાર. આજે આપણે ધોરણ 11 ની અંદર ભૂગોળ વિષયમાં યુનિટ 15 જોઈતા હતા, જેમાં નકશો, અર્થ અને તેના પ્રકારો વિશેની ચર્ચા કરતા હતા. છેલ્લે આપણે નકશાના અર્થ વિશે અને નકશાના પ્રકારો વિશેની ચર્ચા કરી હતી. આજે આપણે ભાગ 4માં નકશાના અંગો વિશેની ચર્ચા કરીશું. તો જોઈએ હવે નકશાના અંગો. નકશાના પ્રકારોની અંદર આપણે મુખ્યત્વે બે પ્રકારો પાડ્યા હતા. એ બે પ્રકારોની અંદર એક પ્રકાર એ નકશાનો હેતુ આધારિત નકશાઓની ચર્ચા કરી હતી અને બીજા પ્રકારમાં નકશાના પ્રમાણ માપવાળાની ચર્ચા કરી હતી. આજે આપણે નકશાના અંગો વિશેની ચર્ચા કરવાના છીએ. તો નકશાના અંગોની અંદર આપણે જોઈએ તો નકશાના જે અંગો છે એમાં નકશા વાંચન, તેમાં એના અર્થઘટન માટે નકશાના 3 અંગો છે. નકશાનું વાંચન કરવું એ જરૂરી છે. નકશો બનાવ્યા પછી જેમ આપણે લખાણને વાંચીએ છીએ એવી રીતે નકશાને પણ વાંચવો જરૂરી છે, નહીતર એ નકશાનું અર્થઘટન આપણે કરી શકતા નથી. એટલે આ બે વસ્તુ માટે, એટલે નકશાના વાંચન અને અર્થઘટન માટે નકશાના અંગો જરૂરી છે. આ અંગો 3 છે. એમાં સૌ પ્રથમ પહેલું અંગ છે એ પ્રમાણ માપના નકશા, બીજું છે પ્રક્ષેપના નકશા અને ત્રીજું છે રૂટ સંજ્ઞાઓ. આ 3 બાબત હોય તો જ આપણે એને નકશા તરીકે ઓળખીએ છીએ. એટલે કે જો આ 3માંથી એક પણ બાબતનો જો એમાં સમાવેશ ના થાય તો એને આપણે નકશા તરીકે નથી ઓળખતા, પણ એને આપણે ચિત્ર તરીકે ઓળખીએ છીએ. નકશાની અંદર ચિત્ર જ છે ફક્ત, એટલે નકશો નથી. અને નકશો જે છે એમાં આ 3 બાબત હોવી જરૂરી છે. કેમ 3 બાબત? આ 3 બાબત હોવી જરૂરી છે. તો કે જો નકશાની અંદર પ્રમાણ માપ ના હોય તો એ નકશા ઉપરથી આપણે વાસ્તવિક પૃથ્વી સપાટીનું અંતર જાણી શકતા નથી. એટલે નકશાની અંદર પ્રમાણ માપ હોવો જરૂરી છે. એવી રીતે પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે શું છે? તો કે પ્રક્ષેપ એટલે નકશો દોરવાની પદ્ધતિ. નકશો કેવી રીતે દોરવામાં આવે છે? તો નકશો તો આપણે જોઈએ તો આમ જોઈએ તો પૃથ્વી કેવી છે? ગોળ છે. અને આપણે નકશો શેમાં દોરીએ છીએ? સપાટ કાગળની અંદર. તો એ સપાટ કાગળની અંદર નકશો જ્યારે દોરીએ છીએ ત્યારે જે પૃથ્વી જે છે એ પૃથ્વી એ ગોળ છે. ગોળ પૃથ્વી હોવાને કારણે એનો દરેક ભાગ એ વક્રાકાર છે, એટલે કે વર્તુળ આકારનો ભાગ છે. એ વર્તુળ આકારનો ભાગ આપણે સપાટ કાગળમાં જ્યારે દોરીએ છીએ ત્યારે ઘણી વખતે જો એનું પ્રમાણમાં અને પ્રક્ષેપ પદ્ધતિથી દોરવામાં ન આવે તો એ નકશો જે છે એ નકશોની અંદર જે કોઈ પણ પ્રદેશો છે તો એ પ્રદેશોના અંતરમાં, પ્રદેશોના ક્ષેત્રફળમાં વધારો ઘટાડો થવાની શક્યતાઓ રહે છે. એટલે દરેક નકશો જે છે એ પ્રક્ષેપ પદ્ધતિથી દોરવો એ જરૂરી છે. ત્રીજી બાબત છે એ રૂઢ સંજ્ઞા. રૂઢ સંજ્ઞા એટલે શું? તો કે નકશાની અંદર જે લિપિ વપરાય છે, જે ભાષા વપરાય છે એને આપણે રૂઢ સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. આ રૂઢ સંજ્ઞાઓ દરેક પ્રદેશની, દરેક બાબતોની અલગ અલગ હોય છે અને એ રૂટ સંજ્ઞા ઉપરથી આપણે નકશાનું વાંચન કરી શકીએ છીએ. એટલે કે જો આ 3 બાબત હોય તો જ એને આપણે નકશાનું વાંચન સરખી રીતે થઈ શકે છે અને તો જ એનું અર્થઘટન છે એ પણ આપણે વ્યવસ્થિત રીતે અને નકશામાં જે રીતે સમજાવવામાં આવ્યું છે એ જ રીતે આપણે કરી શકીએ છીએ. એટલે નકશાની વાંચન માટે આ 3 બાબત છે એ ખાસ જરૂરી છે. આ 3 બાબતો જો ના હોય, એમાંથી કોઈ પણ એક બાબત પણ જો ના હોય તો એ નકશો બનતો નથી, પણ એ એક રેખાચિત્ર તરીકે એને ઓળખવામાં આવે છે.
તો આ ત્રણેય બાબતોને આપણે વધુ સારી રીતે સમજીએ. જેમાં સૌ પ્રથમ આપણે પ્રમાણ માપની વાત કરીએ. પ્રમાણ માપ એટલે શું, કોને કહેવાય? તો કે નકશામાં દર્શાવેલ પ્રદેશોના કોઈ પણ બે ચોક્કસ બિંદુઓ વચ્ચેના અંતર અને જમીન પરના તે પ્રદેશના એ જ બે બિંદુઓ કે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને નકશાનું પ્રમાણ માપ કહે છે. જેમ કે આપણે જોઈએ તો માની લો કે અહીંયા એક સ્ટેશન આવેલું છે, અહીંયા છે, બીજું અહીંયા બતાવેલું છે. તો અહીંયાથી અહીંયા જવા માટે કેટલું અંતર છે, આ બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું છે? આ બે શું છે, એ બંને ચોક્કસ બિંદુઓ છે. આ ચોક્કસ બે બિંદુઓ છે, એ બે વચ્ચેનું અંતર એ કેટલું છે, આમાં કેટલું દર્શાવેલું છે? આ નકશો છે, માની લો કે આ નકશાની અંદર આ બે બિંદુઓ વચ્ચેનું અંતર એ કેટલું છે. માની લો કે આ બિંદુ જે છે એ બિંદુ છે, અને આ બિંદુ જે છે એ બી બિંદુ છે. આ બંને વચ્ચેનું નકશાની અંદર અંતર કેટલું છે? તો માની લો કે 2 ઇંચ ધરાવે છે. કેટલું છે? 2 ઇંચ અંતર છે. તો ખરેખર એ બે વચ્ચેનું વાસ્તવિક પૃથ્વી સપાટીમાં અંતર કેટલું થશે? વાસ્તવિક અંતર કેટલું છે? અહીંયા 2 ઇંચ છે બે બિંદુઓ વચ્ચેનું અંતર, તો વાસ્તવિક પૃથ્વી સપાટી ઉપર પણ 2 ઇંચ જ હશે? તો કે ના, 2 ઇંચ નથી, પણ એ ખરેખર વધારે છે. કેટલું છે એનું એક ચોક્કસ માપ હોય છે. એ ચોક્કસ માપ જે દર્શાવતી જે પદ્ધતિ છે એને આપણે પ્રમાણ માપ તરીકે ઓળખીએ છીએ. એટલે એના ઉપરથી જ આપણને વાસ્તવિક પૃથ્વી સપાટીનું અંતર આપણને પ્રાપ્ત થાય છે. આ અંતર દર્શાવવા માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એ પદ્ધતિઓમાં આપણે મુખ્યત્વે 3 પદ્ધતિઓનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે વિધાન પદ્ધતિ, વિધાન. બીજું છે અંકાત્મક પદ્ધતિ. ત્રીજું છે રૈખિક માપ પદ્ધતિ. એમાં પહેલી બાબત જોઈએ આપણે વિધાન પદ્ધતિ. અહીંયા ત્રણેય સ્કેલ દેખાડેલા છે, ત્રણેય પદ્ધતિઓ દેખાડેલી છે. એ 3 પદ્ધતિમાં આપણે જોઈએ તો આ પહેલી જે પદ્ધતિ છે એ જે છે એ વિધાન પદ્ધતિ છે. વિધાન એટલે વાક્ય. વાક્યના સ્વરૂપમાં અહીંયા એનું પ્રમાણ માપ દર્શાવેલું છે. શું છે એનું પ્રમાણ માપ? તો કે નકશાનું જે પ્રમાણ માપ છે એ નકશાની અંદર 1 સેન્ટીમીટરનું અંતર જે ધરાવે છે એ વાસ્તવિક પૃથ્વી સપાટી પર કેટલું અંતર છે? તો કે 250 કિલોમીટરનું અંતર ધરાવે છે. એટલે કે નકશાની અંદર 1 સેન્ટીમીટર અંતર હોય તો એ વાસ્તવિક પૃથ્વી સપાટી ઉપર 250 કિલોમીટરનું અંતર ધરાવે. એવી રીતે માની લો કે નકશાની અંદર 2 સેન્ટીમીટરનું અંતર હોય તો વાસ્તવિક પૃથ્વી સપાટી ઉપર 500 કિલોમીટરનું અંતર થાય છે. આ સ્કેલ માપ દરેક નકશાની અંદર અલગ અલગ હોય છે. આપણે આગળ જોયું તું નાના પ્રમાણ માપના નકશા અને મોટા પ્રમાણ માપ ધરાવતા નકશા, નાના નકશા અને મોટા નકશા. તો નાના નકશા હોય તો એ પૃથ્વી સપાટીનું અંતર કેટલું હોય, વધારે હોય. જ્યારે મોટા માપના નકશા હોય તો પૃથ્વી સપાટી પરનું અંતર એ ઓછું હોય છે. એટલે એ પ્રમાણે દરેક નકશાની અંદર એ સ્કેલ માપનું પ્રમાણ અલગ અલગ હોય છે. બીજી પદ્ધતિ અહીંયા દર્શાવેલી છે એ લાઇનર પદ્ધતિ છે. એટલે કે રૈખિક માપ પટ્ટી, અહીંયા આ જે છે એ રૈખિક માપ પટ્ટી છે, એ અહીંયા છે. આ પહેલી વિધાન પદ્ધતિ જે હતું એ અહીંયા હતું. રૈખિક માપ પદ્ધતિ એટલે કેવી, કે રેખા, રૈખિક એટલે રેખા. અહીંયા રેખા દર્શાવે છે, અહીંયા દેખાય છે તમને, જો કે આ માપ પટ્ટી દર્શાવેલી છે, રેખાની માપ પટ્ટી છે. જેમ કે આપણે જે ફૂટ પટ્ટી છે
એવી જ રીતે ફૂટ પટ્ટી નકશાની અંદર પણ દોરવામાં આવેલી હોય છે. એ નકશાની અંદર જે ફૂટ પટ્ટી છે તે એક ભાગમાં એટલે કે ઉપરના ભાગમાં એ નકશાનું માપ દર્શાવે છે અને નીચેના ભાગમાં વાસ્તવિક પૃથ્વી સપાટી ઉપરનું માપ દર્શાવતું હોય છે. અહીંયા દર્શાવેલું છે જુઓ કે અહીંયા આટલું અંતર જે છે એ માની લો કે 1 ઇંચનું છે અને અહીંયા એ અંતર કેટલું છે તો કે 500 કિલોમીટરનું છે. તો આ રીતે જે માપપટ્ટી દર્શાવવામાં આવે છે તે પ્રમાણ માપ દર્શાવવામાં આવે છે એને રૈખિક માપપટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી બાબત છે અંકાત્મક પ્રમાણ માપ પદ્ધતિ, એ અહીંયા દર્શાવેલી છે. અંકાત્મક અથવા તો એને પ્રતિનિધિક અપૂર્ણાંક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા અંકાત્મક પદ્ધતિ જે છે એની અંદર સીધા આંકડાઓ જ લખેલા હોય છે. અહીંયા દર્શાવેલા છે જો કે 1:1 છે, કેટલું અંતર છે તો એ ફક્ત આંકડાઓ જ છે. અહીંયા દર્શાવેલા આંકડાઓ જ છે, એમાં આપણે શું સમજવાનું છે? કે અહીંયા જે દર્શાવેલું છે એ 1:1250 અથવા તો 2,50,00,000 નું અંતર છે. એ શું છે? આ 1 સેન્ટીમીટર છે તો 1 સેન્ટીમીટર બરાબર 2,50,00,000 સેન્ટીમીટર. 1 ઇંચ દર્શાવેલું છે તો 1 ઇંચ બરાબર 2,50,00,000 ઇંચ. તો આ રીતે અંકાત્મક પદ્ધતિ દર્શાવવામાં આવે છે. મોટે ભાગે બધા નકશાઓની અંદર આ બે પદ્ધતિઓ એટલે કે વિધાન પદ્ધતિ અને રેખિક માપ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અંકાત્મક પદ્ધતિ એવી છે કે જે ખરેખર વાસ્તવિક પૃથ્વી સપાટી ઉપર આપણે જ્યારે અંતર જોવાનું હોય છે ત્યારે એ બહુ અઘરું પડે છે. કારણ કે આપણે 1 સેન્ટીમીટરનું જે અંતર છે એ 1 ઇંચનું અંતર છે. વાસ્તવિક પૃથ્વી સપાટીનું અંતર છે એટલા સેન્ટીમીટર કે એટલા ઇંચમાં આપણે મેળવીએ છીએ. એટલે એને સમજવું અને એ બે બિંદુઓ વચ્ચેનું અંતર કાઢવું ઘણું અઘરું પડે છે. એટલે આ પદ્ધતિનો ઉપયોગ બહુ જ ઓછો કરવામાં આવે છે. એટલે આ બે પદ્ધતિઓ જે છે, વિધાન પદ્ધતિ અને રેખિક માપ પદ્ધતિ છે, એ ઘણી સમજવામાં સરળ પડે છે. એટલે આ બંનેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. આગળ આપણે આ ત્રણેય બાબતોને વધુ વિગતવાર જોઈએ. તો સૌ પ્રથમ જોઈશું વિધાન પદ્ધતિ. વિધાન પદ્ધતિની વાત કરીએ આપણે, એકવાર પ્રાથમિક માહિતી તો તમને આપી દીધી મેં, હવે ફરી જોઈએ આપણે. તો પ્રમાણ માપ દર્શાવવાની આ સૌથી સરળ અને સાદી પદ્ધતિ છે. વિધાન પદ્ધતિ કેવી છે? સૌથી સરળ પદ્ધતિ છે અને સાદી છે, સિમ્પલ પદ્ધતિ છે કે જેનો ઉપયોગ સામાન્ય માણસ પણ કરી શકે છે અને સામાન્ય માણસ પણ એને સમજી શકે છે. કે જમીન પરના બે સ્થળો વચ્ચેનું અંતરની ગણતરી પણ સરળતાથી થઈ શકે છે. એટલે આ વિધાન પદ્ધતિનો ઉપયોગ જે છે એ સૌથી વધારે કરવામાં આવે છે. આ પદ્ધતિમાં પ્રમાણમાપની વિગતો શબ્દો દ્વારા કે વિધાન સ્વરૂપે દર્શાવવામાં આવે છે. જેમ કે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર, આ રીતે ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એકમ સૂચક ચિહ્નો કે પ્રમાણ સૂચક ચિહ્નોનો ઉપયોગ થતો નથી, પણ સીધે સીધો એના લખાણમાં ઉપયોગ થાય છે અને લખાણ દ્વારા એ પદ્ધતિ છે એ દર્શાવી શકાય છે. જેમ કે અહીંયા દર્શાવી તેમ કે 1 સેન્ટીમીટર જેમ 10 કિલોમીટર. એ સિવાય પણ અહીંયા 1 સેન્ટીમીટર જેમ 50 કિલોમીટર પણ હોઈ શકે, 1 ઇંચ જેમ 10 કિલોમીટર પણ હોઈ શકે, 1 ઇંચ જેમ 100 કિલોમીટર પણ હોઈ શકે અને 1
સેન્ટીમીટર બરાબર 1 માઇલ પણ હોઈ શકે. એટલે આ રીતે અલગ અલગ રીતે એને લખવામાં આવે છે. એટલે તમે પણ જોઈ શકશો કે આ પદ્ધતિ સમજવી છે એ ઘણી સરળ પડે છે. એ પછી આગળ જોઈએ તો આ પદ્ધતિમાં વિધાન લેવામાં આવતું હોવાથી તેને વિધાન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું એ શું છે, વિધાન છે, વાક્ય સ્વરૂપે છે, એટલે એને વિધાન તરીકે ઓળખવામાં આવે છે. અંકાત્મક પ્રમાણમાપ પદ્ધતિ અથવા પ્રતિનિધિ અપૂર્ણાંક પદ્ધતિ વિશે જોઈએ હવે તો આ પદ્ધતિમાં પ્રમાણમાપ દર્શાવતા અંક સાથે લંબાઈ કે અંતરના માપ સૂચક એકમો લખવામાં આવતા નથી. આપણે આગળ જોયું એમ કે 1:1 લાખ, 1:2 કરોડ, 50 લાખ, 1, અહીંયા દર્શાવેલું છે જુઓ. એટલે આ રીતે દર્શાવવામાં આવે છે. આ શું દર્શાવે છે કે આ વિધાન જે છે, આ અંકો જે છે એ 1:10 લાખ દર્શાવે છે. 1:10 લાખ છે. તો ખરેખર 1:10 લાખ એટલે શું? તો એ જે પદ્ધતિ છે વિધાન પદ્ધતિમાં 1 સેન્ટીમીટર/10 કિલોમીટર અંતર છે. આ જ પદ્ધતિ એટલે કે આ જ પ્રમાણમાં એ અહીંયા આ રીતે દર્શાવેલી છે 1:10 લાખ. તો ખરેખર આ બે માંથી સમજવું કયું સરળ પડશે? તો કે આ જે વિધાન પદ્ધતિ છે એ સમજવી અને એના ઉપરથી બે સ્થળ વચ્ચેનું માપ કાઢવું એ સરળ પડે છે. એટલે આ પદ્ધતિ જે છે એ અંકાત્મક પદ્ધતિમાં આવા એકમો ક્યાંય નથી લખવામાં આવતા. કેવા? આવા 1 સેન્ટીમીટર/1 કિલોમીટર, પણ ફક્ત આ રીતે જ એના આંકડાઓ દર્શાવવામાં આવે છે. બીજી બાબત જોઈએ આપણે તો બે સ્થળ વચ્ચેના અંતરો કેવળ અંકાત્મક સંખ્યા કે અપૂર્ણાંક ગુણોત્તર દ્વારા જ દર્શાવાય છે. અહીંયા આપણે જોયું તેમ અંશમાં એટલે કે ઉપરના ભાગમાં દર્શાવેલો અંક, છેદમાં એટલે કે નીચેના ભાગમાં આ જે છે એ 1 છે એ શું છે, અંશમાં દર્શાવેલો, અને આ ભાગ છે એ છેદમાં છે, અહીંયા દર્શાવે છે. જોવો આ અંશમાં છે અને અહીંયા છે એ છેદમાં છે. દર્શાવેલા આંક પૃથ્વી સપાટી પરના વાસ્તવિક અંતરનો નિર્દેશ કરે છે. આ જે ઉપર છે અંશમાં દર્શાવેલું છે એ શું છે, નકશાના પ્રમાણમાપ છે, જ્યારે છેદનો જે છે એ પૃથ્વી સપાટી પરના વાસ્તવિક અંતરનો નિર્દેશ કરે છે. અહીંયા આપણે જોઈએ છીએ તો હવે ત્રીજી માપ પદ્ધતિ છે એ રૈખિક માપ પદ્ધતિ. અહીંયા આપણને રૈખિક માપ પદ્ધતિ દર્શાવેલી છે, જોવા મળે છે કે આ રેખા છે, એક રેખા દ્વારા દર્શાવાતી પદ્ધતિ છે જેને રેખીય માપ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આવી રૈખિક માપ પટ્ટી છે એ અલગ અલગ હોય છે, અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે. અહીંયા દર્શાવેલી છે એ એક સીધી જ લાઈન દર્શાવી છે. એવી રીતે અહીંયા બીજી માપ પટ્ટી છે, એ માપ પટ્ટી આપણે ફૂટ પટ્ટી જે રીતે વાપરીએ છીએ એવી ફૂટ પટ્ટી અહીંયા દર્શાવેલી છે. અહીંયા ઉપરના ભાગમાં આ પહેલી આકૃતિની અંદર ઉપરના ભાગમાં કિલોમીટર છે અને નીચે પરના ભાગમાં માઇલ દર્શાવેલું છે. અહીંયા આ પદ્ધતિમાં છે એ ફક્ત માઇલ જ દર્શાવેલું છે. તો આ રીતે દર્શાવાતી જે પદ્ધતિ છે એને રૈખિક માપ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આ પદ્ધતિ વિશે હવે આપણે કે આ પદ્ધતિમાં નકશા સાથે માપ પટ્ટી કે રેખા દોરેલી હોય છે. આપણે જોયું એ રીતે માપ પટ્ટી પણ જોઈ અને રેખા પણ દોરેલી જોઈ, એ રીતે અહીંયા દર્શાવવામાં આવે છે. કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર માપવા માટે
માપ પટ્ટી વપરાય છે. તેવી જ રીતે નકશા પૂરતી આપેલી માપ પટ્ટી વપરાતી હોવાથી આ પદ્ધતિને આલેખાત્મક પદ્ધતિ કહે છે. અહીંયા નકશાની અંદર આપણે જોઈએ તો કેવી રીતે દર્શાવેલું છે, તો કે માપ પટ્ટી આપણી જે ફૂટ પટ્ટી છે એ ફૂટ પટ્ટીના સ્વરૂપમાં અહીંયા દર્શાવેલું હોય છે. એટલે જ આ પદ્ધતિને કેવી પદ્ધતિ કહેવાય છે, આલેખાત્મક. આલેખ દોરેલો છે એનો, એટલે જેને આલેખાત્મક માપ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. આ માપ પટ્ટી પર મીટર કે ફલાંગ માઇલ જેવા જમીન ઉપરના અંતર સૂચક એકમો લખેલા હોય છે. આપણે આગળના આકૃતિની અંદર જોયું અહીંયા કે અહીંયા કિલોમીટર અને માઇલ દર્શાવેલા છે, ઘણી વખતે ફલાંગ પણ દર્શાવેલા હોય છે. એટલે આવી રીતે નકશાની અંદર મીટર, ફલાંગ અથવા માઇલ જેવા જમીન ઉપરના અંતર સૂચકો એકમો લખેલા હોય છે અને તેના ઉપરથી આપણે જમીન ઉપરની વાસ્તવિક સપાટીનું અંતર છે એ કાઢી શકીએ છીએ. આ માપપટ્ટી દ્વારા જમીન પરના અંતરો સીધે સીધા માપી શકાય છે અથવા તો એને વાંચી શકાય છે, કારણ કે ઘણી સરળ પડે છે આ પદ્ધતિ. તેવી માપપટ્ટી નકશામાં કોઈ એક ભાગમાં દોરવામાં આવે છે. નકશાના એક ભાગમાં એક બાજુ આવી માપપટ્ટી દોરવામાં આવેલી હોય છે. એના ઉપરથી આપણે નકશા વાંચતી વખતે કોઈ પણ સ્થળો વચ્ચેનું અંતર છે એ સીધું જાણી શકીએ છીએ. કોઈ પણ નકશાની અંદર એ નકશામાં અવશ્ય પ્રમાણ માપ લખેલું જ હોય છે. એ પ્રમાણ માપ જે લખેલું છે એમાં મોટે ભાગે આ માપ પટ્ટીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. એ સિવાયની બંને પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવે જ છે. એ પદ્ધતિ દ્વારા પણ લખેલું ઘણી જગ્યાએ જોવા મળે છે. આ રીતે આલેખન કરીને દર્શાવાતા પ્રમાણ માપને આલેખાત્મક પ્રમાણ માપ કહે છે. નકશાના નીચેના કોઈ એક ભાગમાં જરૂરિયાત મુજબની અને યોગ્ય લંબાઈના માપની આવી રેખીય માપ પટ્ટી દોરવામાં આવે છે. જરૂરિયાત મુજબની જ દોરવામાં આવે છે, નહીં કે એક આખી 6 સેન્ટીમીટરની કે 6 ઇંચની કે 12 ઇંચની માપ પટ્ટી દોરવામાં આવે એવું જરૂરી નથી હોતું. ઘણી વખતે 2 ઇંચની અથવા તો 2 સેન્ટીમીટરની માપ પટ્ટી પણ દોરવામાં આવે છે. ત્યાં કેવી જરૂરિયાત છે અને કેવી યોગ્ય જરૂર છે, કેટલી નકશાની અંદર જગ્યા છે એ મુજબ એની લંબાઈ નક્કી કરવામાં આવે છે અને એ મુજબ જ એની માપ પટ્ટી દોરવામાં આવે છે. આ માપ પટ્ટીમાં 0 થી જમણી તરફ પ્રમાણ માપના મુખ્ય વિભાગો દર્શાવવામાં આવે છે. 0 થી જમણી તરફ પ્રમાણ માપના મુખ્ય વિભાગો અહીંયા જોઈએ આપણે કે જો આ 0 છે, 0 થી જમણી બાજુ, આ જમણી બાજુ મુખ્ય વિભાગો છે. અહીંયા વધુ સારી રીતે આપણે જોઈ શકીએ છીએ આ આકૃતિની અંદર આ 0 છે, 0 થી આ જમણી બાજુ છે, એ જમણી બાજુ છે એ મુખ્ય છે અને આ જે છે એના અડધા ભાગનું દર્શાવે છે. અહીંયા એના ભાગ પાડીને આપણને દર્શાવેલા છે, જેમ કે જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અહીંયા જે દર્શાવ્યા છે એ આ 1 સેન્ટીમીટરનો ભાગ છે કે 1 ઇંચનો ભાગ છે, પણ એમાં જે 10 mm આવે છે એ 10 mm નો આ ભાગ દર્શાવેલો છે. એટલે 0 થી જમણી બાજુનો આંક જે છે એ મુખ્ય છે. ડાબી બાજુ તો શું દર્શાવેલું હોય છે, ડાબી બાજુ જે છે એ ઉપવિભાગો પાડવામાં આવેલા છે. આને શું કહેવાય છે, ઉપવિભાગો કહેવાય છે, જે મેં તમને 10 ભાગમાં વહેંચીને બતાવેલા છે. આ 10 ભાગમાં જે વહેંચેલા છે એ શું કહેવાય છે, ઉપવિભાગો કહેવાય છે અને આ જે છે એ મુખ્ય ભાગ કહેવાય છે. આ જે ભાગ છે એ મુખ્ય ભાગ છે.
રીતે એને દર્શાવવામાં આવે છે. જે ઉપરના ભાગે વિગતો દર્શાવેલી છે અને નીચેના ભાગમાં દર્શાવેલી છે એ આપણને મીટર કે ફલાંગ વગેરે નાના એકમોના અંતર દર્શાવવામાં આવે છે. આ વિગત નીચેની આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે. આ આકૃતિ પરથી આપણને સ્પષ્ટ દેખાય છે કે અહીંયા આપણને દર્શાવેલું છે કે આ માપ પટ્ટી છે એ કયા માપની કયા પ્રમાણ માપની છે, તો કે 3 માઇલની છે. આ જે છે એ 4 કિલોમીટરની છે. આ જે છે એ 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર દર્શાવેલા છે. આ જે પદ્ધતિ દર્શાવી છે એ કઈ પદ્ધતિ છે? આ રહીએ, આ છે એ વિધાન પદ્ધતિ છે. કેવી છે? વિધાન પદ્ધતિ છે. આ જે છે એ કેવી પદ્ધતિ છે? અંકાત્મક પદ્ધતિ, 2 નંબરની. અને આ પદ્ધતિ છે એ કેવી છે? લૌકિક માપ પટ્ટી છે, જે 3 નંબરની છે. અહીંયા ત્રણેય પદ્ધતિ આપણને દર્શાવવામાં આવેલી છે. આ 3 પદ્ધતિ દ્વારા આપણે નકશાની અંદર એનું આલેખન થઈ શકે છે અને એનું પ્રમાણ માપ જોવા મળે છે. એટલે આ રીતે આપણે જોઈએ, આ માપ પટ્ટી જે છે, ઉપરની માપ પટ્ટી છે એ 1 ઇંચ બરાબર 1 માઇલની છે. અહીંયા આ 1 ઇંચ જે દર્શાવે છે એ કેટલું દર્શાવે છે? 1 માઇલનું અંતર દર્શાવે છે. આ પદ્ધતિ છે એ સેન્ટીમીટરમાં છે, આ સ્કેલ માપ છે એ ઇંચમાં આપેલો છે. એટલે આ રીતે અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ. નકશાની અંદર આવી જુદી જુદી પ્રમાણ માપ દ્વારા એ નકશાનું આપણે આલેખન થઈ શકે છે, આલેખન થાય છે અને એને આપણે દર્શાવી શકીએ છીએ. નકશાની અંદર જ્યારે આપણે અંતરની શોધ કરવી હોય ત્યારે નકશાની અંદર તો આપણે જોઈએ તો નકશાના 2 અંતરો છે. અહીંયા 1 અંતર દર્શાવેલું છે, અહીંયા બીજું સ્થળ છે, અહીંયા ત્રીજું સ્થળ છે. તો માની લો કે 1 અંતર 1 જગ્યાએથી બીજી જગ્યાએ થઈ અને ત્રીજી જગ્યાએ આપણે જવું છે તો આ રીતે જવાશે. હવે ફૂટપટ્ટી કેવી રીતે મૂકશું? ફૂટપટ્ટી તો આમ સીધી છે. ફૂટપટ્ટી કેવી છે? આમ સીધી છે. તો ખરેખર વાસ્તવિક અંતર આપણને એ ફૂટપટ્ટીથી મળતું નથી. તો એના માટે આપણે શું કરવું પડે છે કે એક દોરીનો ટુકડો લઈએ છીએ, એ દોરીના ટુકડાને એ અંતરે મૂકી અને જે રીતે રોળ છે એ રીતે આપણે એને ધીમે ધીમે એ વળાંકની અંદર એને મૂકીશું. અને પછી આ જે દોરી છે એ દોરીને આપણે ક્યાં મૂકીશું? અહીંયા સ્કેલ માપ ઉપર મૂકીશું. અને એ સ્કેલ માપમાં જેટલું અંતર થાય, માની લો કે 5 સેન્ટીમીટર અંતર થાય છે, તો વાસ્તવિક પૃથ્વી સપાટી ઉપર 5 કિલોમીટરનું એ અંતર દર્શાવે છે. માની લો કે એ દોરીનું અંતર 2.5 દર્શાવે છે. કેટલું છે અહીંયા? 2.5, આટલું દર્શાવે છે. તો વાસ્તવિક પૃથ્વી સપાટી પરનું અંતર કેટલું થશે? તો કે વાસ્તવિક પૃથ્વી સપાટી ઉપરનું અંતર એ 2.5 કિલોમીટર થાય છે. એટલે કે 2.5 કિલોમીટરનું અંતર છે. એટલે આ રીતે આપણે 2 સ્થળ વચ્ચેનું અંતર છે એ જાણી શકીએ છીએ. આ આપણે વાત કરી એ નકશાના અંગની અંદર પ્રમાણ માપની ચર્ચા કરી. હવે આગળના વિડીયોની અંદર આપણે પ્રક્ષેપ પદ્ધતિ અને રૂટ સંજ્ઞાઓ જોઈશું. કારણ કે આ વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે આપણે આ 2 અંગોને આપણે બીજા હપ્તાની અંદર લઈશું. વિદ્યાર્થીની બહેનો, જો તમને આ માં સમજ પડી હોય કે ના પડી હોય અને જો કોઈ તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી અને પ્રશ્ન પૂછજો. અને વિડીયો ગમે હોય તો લાઈક કરશો અને આગળના વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઈબ કરશો. તો આપણે આગળના હપ્તાની અંદર વધુ જોઈશું નકશાના અંગો વિશે.